पाई पाई के दे दे प्यारे, पाई पाई के रखना क्या, जिस नैनों से निंद गवाई, तकिया लेफ बिछो ना क्या। भिक्षुक जे लिया ने ये तो मांगता जो है ना कायम, मांगने छोड़ो न महीपति, चौथी घर ने नार, टाणू कटाणू हमजे नहीं, बस लाव लाव ने लाव। આટલા માંગ્યા જ કરે, માંગણ પછી છોડો મહીપતિ, હવે અત્યારે તો મહીપતિ રહ્યા ને એટલે સરકાર છે, માંગણ છોડો મહીપતિ, ચોથી ઘરની નાક, ટાણું કટાણું સમજે નહીં, બસ લાવ લાવ લાવ। તો ભિક્ષુક તો માંગ્યા કરતા હોય, એક ભિક્ષુક મંદિર માંગ્યું અને ભગવાન પાયા હાથ જોડીને, હે પ્રભુ સંપત્તિ દે, સંપત્તિ દે, તું એક પૈસા દઈ દે ને બધા સદગુણ મારા મહિને મેળે આવી જાય છે, સર્વગુણ કાંચન માં સ્વયં તે। હવે એને ભિક્ષુકના આશ્ચર્ય વચ્ચે ભગવાને હાથ લાંબો કર્યો અને બહુ નવાઈ લાગી, લે ભગવાન ઉઠીને માંગે, અને એને જોડીમાં કાંઈ થોડાક ચોખા હતા, ભિક્ષુકનો જાજો તો જીવ ન આવ્યો, પણ આમ થોડાક ભગવાનના હાથમાં મૂક્યા, અને એને જેવા હાથમાં મૂક્યા ને એમાં આંખ ઉગડી ગઈ, અને સ્વપ્નમાં એનું પૂરું થયું, પણ સ્વપ્નું પૂરું થયું ને એને જોડીમાં જોયું તો જેટલા ભગવાનને સુપ્રત કર્યા તા એટલા સોનાના થઈ ગયા। પછી તો એને વિલાપ કર્યો અને માથા પૂછ્યા કે આખી જોડી છલવી દીધી હોત તો શું વાંધો, એટલે પાઈ પાઈ કે દે દે પ્યારે, પાઈ પાઈ કે રખના ક્યા, જીસ નૈનો સે નિંદ ગવાઈ, તકિયા લેફ બિછોના ક્યા। સ્વામી વિવેકાનંદજી કહેતા કે એક દિવસ કુદરત આ બધું છોડાવી દેવાની, સત્તાને સંપત્તિને જમીનને જાગીરને બંગલાને મોટરોને જે કંઈ છે એ તમામ છોડી દેવાનું, ડાયો માણસ એ છે કે એ છોડવાનો વખત આવે એ પહેલા છોડી દે। એક મિત્રે વળી રગાને ખ છેડે, આમ તો વાત જૂની છે પણ આગ્રહ એવો છે મિત્રો કે આ વાત હું કહું ફરી, તો 72ના સપ્ટેમ્બરમાં મને સ્લીપ ડિસ થઈ, સ્ટેશન રોડ ઉપરના સિદ્ધિક મંદિર મારા ઘરેથી નીકળ્યો, તળાવમાં પસાર થતો એમાં અચાનક પાછળ પેઇન શરૂ થયું, પણ એવું સિવિયર છે, છતાં હું સ્કૂલે તો પહોંચી, ત્યાં જઈને કામ કર્યું મારું અને ઘરે આવીને સૂઈ ગયો, ડૉક્ટરને બતાવ્યું તો કે આ તો સ્લીપ ડિસ છે અને 8 દિવસ પડ્યું રહેવું પડશે, એટલે 8 દિવસની રજા મૂકીને પથારી માથે હું સૂતો, પછી લાકડાની પાટ માટે હોવાનું એમ સીધું જ રહેવું છે। પણ એ બીજો એક ડૉક્ટર આવ્યા તો એને કીધું કે 2 અઠવાડિયા હોવું પડે, પછી ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું તો એ કે 6 અઠવાડિયા હોવું, હવે હલનચલન કર્યા વગર આમનામ હોજું રહેવું લાકડાની પાટ માથે, મેં કીધું આનાથી થશે શું, તો કે ગાડી ખસી ગયેલી છે ને એ ઠેકાણે આવી જશે, મેં કીધું ગાડી ઠેકાણે આવશે તો મારું ખસી જશે એમ, અને વચ્ચે કહી દઉં કે એ વખતે મારે દિલ્હી તો થાનમાં એક્સરેની સગવડ નહોતી, તો સુરેન્દ્રનગર જવું પડતું એક્સરે પડાવે, આટલાથી આટલા ભાગના કેડના એક્સરે ડૉક્ટર જુદી જુદી પોઝિશનમાં પાડી દે, એટલે એ એક્સરેનું ખાખી કવર, ઓશિયાળું મોટું, આંજની ફાસ્ટમાં બારી પાસે હું બેઠેલો, થાન આવતો એમાં મારી પડખે એક જણો બેઠો, એણે એ કવર જોયું અને મને કે આ શું છે, મેં કીધું ભાઈ આ સ્લીપ ડિસ થઈ છે ને એટલે એનો એક્સરે મને કે લાવવો જોઈએ, એટલે મેં તો એને આપ્યું, એ ઠામું પર રાખે તો મને વાંધો નહોતો, કારણ કે એક્સરે મટાવવાને ક્યાંય દાખલો તો બીજા નથી, પણ એને આમ ઝડપ દઈને કાઢ્યું અને આમ રાખીને મંડ્યો જોવા, મારો કેડનો એક્સરે જોઈને એને મને સમજાવવા માંડ્યો, મને કે આ જે રહ્યું ને એ તમારું ગળું છે,
બે કોર એક એક ફેફ શું છે થાપાનો હાડકા, આમાં મને કે ધોળું દેખાય ને એટલું બરોબર છે પણ કાળું દેખાય ને એ બધું હડી ગયું. હું મેં તો સાંભળ્યા જ કર્યું, એટલે પછી મેં એને એટલું જ પૂછ્યું કે ભાઈ જો મેં કેડનો એક્સરે પડ્યો, ડૉક્ટરોએ કેડનો કેસ, તમે ગળાનો કહેતા હો તો મને વાંધો નથી કર્યો, એમ કેડનો એક્સરે તો એમ છો તો એમ, પછી તો મને રમવું જ પૂછે જેને આવે એને બતાવ. પણ સાહેબ દસ જણામાંથી એકાદો જ ડાયો એવો નીકળ્યો કે આઈ ડુ નોટ નો એક્સરે રીડિંગ, હું મને એક્સરે ખબર નથી પડતી. પછી મને વિચાર્યો કે આ માણા આમ જોઈને એમ કેમ નથી કહી દેતા કે હું નથી જાણતો, પણ પછી ખબર પડી કે હું નથી જાણતો એટલું જ કહેવા માટે ઘણું જાણવું પડે, હું નથી જાણતો એટલું કહેવા માટે ઘણું જાણવું પડે. અને બહુ મહત્વનું વાક્ય છે આ, એક શિક્ષકને ખબર ના પડતી હોય તો એનો નાનકડો વિદ્યાર્થીઓનો વર્ગ હોય ને એમાં એ નથી કહી શકતો હું નથી આ જાણતો. એટલે પછી નક્કી થયું, મારા મિત્ર સુરેશ દેવધર એને મિસિસ આશાબેનને એને સ્લીપલેસની તકલીફ થઈ અને એને એનું ઓપરેશન કરાવવું પડ્યું. સુરેશના પિતા દેવધર સાહેબ મારા અનન્ય સ્નેહી, તો દેવધર કાકાને મેં પૂછ્યું કે આના માટે શું કરું, તો એમણે એવી સલાહ આપી કે નિષ્ણાત ડૉક્ટર હોય અને અદ્યતનમાં અદ્યતન સાધનો હોય તો જ આ કરાવે. એટલે મેં જોયું કે નિષ્ણાત ડૉક્ટર કોણ, તો કેટી ધોળકિયા સાહેબ, તેથી એશિયન ઓર્થોપેડિક એસોસિએશનના પ્રેસિડેન્ટ. પણ ધોળકિયા ડામણના મૂળકો અને અસલ સૌરાષ્ટ્રીયન, કેટી ધોળકિયા સાહેબ અમારો ડાયરો સાંભળવાનો. ચુડગર સાહેબને કીધું મેં પહેલે કેટી ધોળકિયા સાહેબને વાત કરી, તો કે બોમ્બે હોસ્પિટલમાં તમારો રૂમ બુક થઈ જાય છે શાહબુદ્દીનભાઈ, અને હું મફત ઓપરેશન કરી દઉં. 72,000 રૂપિયા થતા હો, પણ મેં સવિતા દીદીને પત્ર લખ્યો તો મુંબઈથી એમનો પત્ર આવ્યો કે તમે ઓપરેશન કરાવશો નહીં, વગર ઓપરેશન આમાં હાજું થઈ જવાય. એટલે હું તો બહુ ખુશી થયો. અને એમણે જણાવ્યું એ એક્યુપંક્ચરની ટ્રીટમેન્ટ લેવા મુંબઈ પહોંચી. આટલી પ્રસ્તાવના એટલા માટે મેં કરી આપની સમક્ષ કે આરકે ભોંસલે જે ડૉક્ટર સાહેબ મને ટ્રીટમેન્ટ આપતા ને એ એક્યુપંક્ચરના નિષ્ણાત હતા, એટલે હું એને મળ્યો અને મારા કાર્યક્રમમાં આવેલા. સાહેબ એટલા બધા ખુશી થઈ ગયેલા કે એ તો તરત મને જોઈને ઓળખી ગયા, એટલે અમારી આ ટ્રીટમેન્ટ શરૂ થઈ. અને એ મોરારજીભાઈના અનન્ય સ્નેહી, એટલે મને કે આપણે મોરારજીભાઈને મળવા જઈએ, એટલે અમે બે મળવા ગયા આશિયાના એમનું મકાનનું નામ, મારા મકાનનું નામે આશિયાના, ત્યાંનું એ મકાનનું નામે આશિયાના. તો અમે ગયા, મોરારજીભાઈ આમ ખુલાટીને બેઠેલા પણ રાટી રાડ જેવું શરીરો એવી તંદુરસ્તી એની. અમે ગયા, પ્રણામ કર્યા અને ડૉક્ટર સાહેબ આર કે ભોંસલે સાહેબે કીધું કે અમારે સૌરાષ્ટ્રના મિત્ર છે અને હાસ્ય કલાકાર. એટલે મોરારજીભાઈએ કીધું કે હાસ્ય કલાકાર, હાજી. અને શું કરો છો તમે? એટલે પહેલાં મેં એમને કીધું શું કરો છો, મેં કીધું મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં હેડમાસ્ટર. એમ હેડમાસ્ટર છો, બેસો. પછી સાહેબે કીધું પણ હાસ્ય કલાકાર છે સાથે, એટલે મને કે એમ તો કંઈક વાત કરો. હવે મને બીજું તો કંઈ હોજું નહીં, પણ મેં એવી વાત કરી કે અમારું ગામ થાન છે એ સિરેમિક ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે, 300 જેટલી ફેક્ટરીઓ છે અને માથાદીઠ આવકમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનું, ભારતમાં 3 નંબરનું ગામ રહી ચૂક્યું. આવું અમારું ગામ. પણ ત્યારે મેં મોરારજીભાઈને હાર્દિક વાત કરી કે ભાઈ શ્રીમંત મહેમાનો અમારી આ બહુ આવે
અને કોઈ વાત કરે કે અમે પેરિસ ગયા, સ્વિટરલેન્ડ ગયા, ઇંગ્લેન્ડ જઈને આટો મારીએ, કોઈ વળી કે અમે ન્યુયોર્ક આ વખતે ગયા હતા, કોઈ વળી ઓસ્ટ્રિયા, એટલી જાત જાતની વાતો ફોરેનની ક્યાંય ક્યાં કરે, અને એને જે જે આનંદ માણ્યો એ બધા વર્ણો. એટલે મને હોય અમારો હાથી હતો રઘો, રઘો એનું નામ. મેં કીધું રઘા આ બધા જલસા કરે એવા તે કોઈની જલસા કર્યા? અરે સાહેબ, કે આ અમારે ગરીબ માણસને શું જલસા હોય? મેં કીધું આમના જેવું આપણે તમે ક્યાંય જઈએ કીધું, પણ કાંઈક તો મજા આવી છે ને આટલા જીવતરના આટલા વરવામાં તમે જેથી જલસો આવ્યો હોય ને એની વાત કરો. ત્યારે એ લોકો કોઈ ઉદ્યોગપતિના ઉદ્યોગની વાત કરે ને એવો આવી ગયો લહેર, અને એણે મને વાતની શરૂઆત કરી. મને કહે એ વર મને ખ થયેલી ખ, અને ખ એ કેવી આખા શરીર એવો આખા ડીલમાંથી ક્યાંય મગ મૂકવાની જગ્યા નંબર એવી ખ છે. પછી અમારે અહીંયા કે ખાટલો કઠઈનો આવ્યો ફરે, અને ઘરે કોઈ હતું નહીં. પછી મેં ટૂંકું પંચીઓ પહેર્યું અને ખાટલા માટે હૂતો, પહેલાં થોડીક રાખ લગાડીને મોળો પાડ્યો ભરીને આવ્યો હતો ને એટલે, અને પછી કે હું એના ઉપર હૂતો અને આમ અવળો ને હવળો, અવળો ને હવળો, દેહને એવો ખંજોર્યો, એવો ખંજોર્યો, અને તેથી જે જલસો આવ્યો ને એવો પછી કોઈ દી નથી આવ્યો બોલો. અને પાછો રગાએ નિયાકો નાખ્યો કે હવે માણસને ક્યાં એવી ખવું થાય છે તે ખંજોરે, એ ખંજોવો ને એ ખાટલા ને એ ખવો ને એ રીતો ગયા હોય મને. મેં કીધું હશે રગા આ તો બધી ભાગ્યની વાત છે, પણ મોરારજીભાઈ દાંત કાઢી કાઢીને લાલ થઈ ગયો એટલા બધા ખુશી થયા. મેં કીધું તો અમારી સૌરાષ્ટ્રની આ અસલ દિયાણ ભાષા છે, થોડી સમજણમાં તકલીફ થાય આપને. અરે કે હું સમજી લઉં. પછી મેં કીધું કે રઘો તો સામાન્ય માણસ હતો અને લાઓટ છે, અને લાઓટ છે ને ખરજવું હતું, એનો મિત્ર હકીમ હતો, એ કલાવીને હું મટાડી દઉં તને. તો પછી કે હું આનંદ ક્યાંથી મેળવીશ? જો તું મટાડી દઈશ તો હું આનંદ કેવી રીતે મેળવું? પણ ખંજોરવામાંથી જીવતરનો આનંદ. પછી મેં કીધું કે ખંજોરવામાંથી જીવતરનો આનંદ જે મેળવી લે ને, એ ત્રણ ત્રણ દુકાળ માથેથી અલગોઠિયા ખાઈ જાય ને તોય મોળા ન પડે. એ વર્ષ ત્રણ વર્ષ ઉપરા ઉપર દુકાળ ના આવ્યા હતા, એ વર્ષો હતા, એ મોળા ન પડે એમ કોઈ દિવસ. એટલે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. પછી બીજી વાત, હું સમજતો હતો કે મોરારજી દેસાઈ જેવું વ્યક્તિત્વ છે સામે, એટલે એક વાત મેં એ કરી. રામ ઘણી વાર લક્ષ્મણને એમ કહેતા કે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે, લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. તો એકની લક્ષ્મણજીએ એમ કીધું કે ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય, ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય. પણ રામે તરત કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય. સુભાષબાબુનો મેં દાખલો આપ્યો, સુભાષચંદ્ર બોઝ ગુલામીને આવેલું આઝાદીનું સપનું, અને સુભાષબાબુ એ આઝાદીની ફોજ વિજેતા બનીને દાખલ થઈ જવાની હતી, અને સંગ્રામ તો બ્રિટિશ સત્તા સામે એ હતો. તું મુજે ખૂન દો મેં તમને આઝાદી દઉંગા, આખો ભારતનો વિરાટ જાગી ગયો. અને વિરાટ જ્યારે જાગે છે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત એને જંજીરોમાં જકડી નથી આપી. આમ લોકમાન્ય ટિળકે એલાન કર્યો કે સ્વરાજમાં તો જન્મસિદ્ધ અધિકાર હોય, આણી બી ઘેતણા, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. આમ ગાંધીજીએ કીધું કે કરેંગે યા મરેંગે, આમ સુભાષબાબુએ કીધું કે તો મુજે ખૂન દો મેં તો મેં આઝાદી દઉંગા,
તો આઝાદી ફોજ વિજેતા તરીકે દાખલ ન થઈ શકી અને યુદ્ધ કેદી તરીકે એ સૈનિકોને આવવાનું થયું. પણ યુવાનોનો આદર્શ હોય તો સુભાષચંદ્ર બોઝ હોય શકે, કરતારસિંહ સરાભા હોઈ શકે, મદનલાલ ઢીંગરા હોઈ શકે, ભગતસિંહ હોઈ શકે, સુખદેવ હોઈ શકે, રાજગુરુ હોઈ શકે, ચાફેકર બંધુ હોઈ શકે, સાવરકર હોય, તો યુવાનોના આદર્શ આ હોઈ શકે. એવા એક બે દાખલા એમને પછી મેં પૂછ્યું એમને કે આપણા જીવનનો ઉદ્દેશ શું, તો એક વાત જેને કરી બહુ સામાન્ય કીધું કે કદીએ નિરાશ ન થવું. વાત તો સામાન્ય છે પણ એની વાય મોરારજી દેસાઈ જેવું વ્યક્તિત્વ, કદીએ નિરાશ ન થવું. ઇન્દિરાજી એમ કહેતો, ઇન્દિરા ગાંધી, કે કદીએ આશા ન છોડવી. અને કેશુભાઈ આપણે, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, એમનું ઓપરેશન જેલું સિનર આયામ અમદાવાદ હોસ્પિટલમાં, તો ત્યારે એ ડૉક્ટર તેજસ પટેલ સાહેબ કે કેશુભાઈ સાહેબ અહીંયા છે, હું તેજસ પટેલ સાહેબ મળવા ગયો અને મને કે તમે હાલો કંઈક વાત કરો. મેં કે જો હું વાત કરીશ ને કેશુભાઈને દાંત ખૂબ આવશે અને એમને તકલીફ તો નહીં થાય ને, તો ના ના એ માટે લઈ જઈએ તમે. એટલે કેશુભાઈને, કેશુભાઈ સાહેબને હું મળ્યો અને એમને મેં આ રકારને કહેવાની વાત કરી. એ તો અસલ દેશી માના ને એ સમજી ગયા બધું. એને પરિવારને બોલાવેલો અને પાછા હું મેં કીધું ખ છે નહીં, તો કે કોન્વિન્ટિયા સમજો છો ખ એટલે, કારણ કે એ તો સમજે નહીં એ ભાષા. પણ હું જ્યાં વાત કરીને ઠા ઠા કરે તો ઓલા વોર્ડબોય ટમ્બલર લઈને દોડે, એટલે કફ કાઢી નાખે. પછી કેશુભાઈ કે આ ડાક્ટર આઠ દિવસથી મટતા આ કફ છૂટો પાડવા, એ ન કર્યો આજ તમે આ કરી લે. અને અમે પછી જુદા પડ્યા. પણ આવા પ્રસંગો જે રહ્યા ને એ પ્રેરક એટલા માટે છે કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એની ફિલસોફી આમાં વ્યક્ત થાય. આભાર.